રાજકોટના ગોલા જગ વિખ્યાત છે અને અહીંની સ્પેશિયાલિટી તમને કહું, આ ગોલા છે ને કેસર ડ્રાયફ્રૂટવાળા બનાવે છે, જેમનું સિરપ છે મતલબ કે શરબત છે એ કોઈ પણ એસન્સ નાખ્યા વિના એ શરબત બનાવવામાં આવે છે. ક્વોલિટી પણ સારી છે અને ક્વોન્ટિટી પણ ઘણી વધારે છે. ઓકે, આ ગોલો એકલાથી પૂરો ન થાય, આમાં ઓછામાં ઓછા બે જણા જોઈએ. યસ યસ યસ. અને તમે જાણો છો એમ ટી સ્ટ્રીટની બીજી બધી ફૂડ ક્વોલિટી તો સારી જ છે. યસ, એટલે જ અમે ગોલો ખાવા અહીંયા આવ્યા અત્યારે. ઓકે, બહુ સરસ છે, એની ક્વોન્ટિટી સારી, ક્વોલિટી પણ સારી છે. અને જે ડ્રાયફ્રૂટ છે, જનરલી બીજા ગોલામાં આપણે જોઈએ છીએ ને તો એ ડ્રાયફ્રૂટ નાખે છે, પણ આમ ચાલુ ઓલે આ તમને ડ્રાયફ્રૂટ નાખો અલગ જ સ્વાદ આવે છે. પ્રીમિયમ 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 ડ્રાયફ્રૂટ ખાતા હોય એવું લાગે. બાકી બધામાં ઓલું શું છે કે ડ્રાયફ્રૂટ ખાઈ છે કે સિંગ ભેગું ખાઈ છે એવું આ ખ્યાલ ન આવે એમ. 70% ફ્લેવર જે રનિંગ આઈટમ હોય તો એ લગભગ કેડબરી થતું હોય, કેડબરી બટર. અમે જ્યારે કસ્ટમરને કહીએ છીએ કે ભાઈ તમે કેસર એકવાર ટ્રાય કરો, લીધા પછી એમ થાય કે ભાઈ હવે કેડબરી પછી જો ખવાય તો બીજી પસંદગી આ કેસર જ છે. આ કેસર ફ્લેવર છે નેચરલ, એકદમ નેચરલ, એકદમ નેચરલ છે. ઓહો ભાઈ ભાઈ, કેસર એ દેખાય જો, માવા મલાઈ નાખી છે, ક્રીમ છે. અને રાજકોટમાં સાહેબ તમે જો આવો ને તો માવા મલાઈ વાળો અને ડ્રાયફ્રૂટ વાળો જો ગોલો ન ખાવ ને તો તમારો ધક્કો વસૂલ ન કહેવાય. જોઈ લ્યો, એકદમ પ્રીમિયમ છે. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને ગોલાનો વિડીયો લેવા આવ્યો છું, મતલબ કે આઈસ ડીશ. રાજકોટના ગોલા જગ વિખ્યાત છે, એમાંની એક જગ્યાએ આવ્યો છું ટી સ્ટ્રીટ કાફેમાં. અને અહીંની સ્પેશિયાલિટી તમને કહું, આ ગોલા છે ને કેસર ડ્રાયફ્રૂટવાળા બનાવે છે, જેમનું સિરપ છે મતલબ કે શરબત છે એ કોઈ પણ એસન્સ નાખ્યા વિના એ શરબત બનાવવામાં આવે છે, સ્પેશિયલી કેસરનું. અને અંદર એમના ઓનર છે મેઘાવ્રતભાઈ, આપણે એને મળીશું આગળ, પછી તમને ગોલો ટેસ્ટ કરીને જણાવશું. એ પહેલાં તમને આ લોકેશન વિશે કહી દઉં, આ છે રાજકોટનો કાલા રોડ, સામે છે કોસ્મો કોમ્પ્લેક્સ અને આ બાજુ આપણે આગળ જઈશું એટલે કિશનપરા સર્કલ આવશે. ગૂગલ મેપ ઉપર બી તમને આ એડ્રેસ લોકેશન મળી જશે. જાજીવાર નહીં કરીએ, ગોલો ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હંમેશાની જેમ ગમે ત્યારે અહીંયા આવી એટલે એમ્બિયન્સ અહીંયા જબરદસ્ત તમને જોવા મળશે, પબ્લિક ફૂલે ફૂલ જોવા મળશે. અને પાછું ફેમિલી ફેમિલીવાળું ક્રાઉડ તમને અહીંયા જોવા મળશે. અત્યારે રાતના 8:30 જ વાગ્યા છે, તમે જોઈ શકો છો કેટલા લોકો છે ને ભીડ. આનાથી વધારે ક્યારે હોય? આનાથી વધારે અત્યારે સાંજના 8 વાગ્યા છે, પરંતુ રાત્રે 10 વાગ્યા પછી ખૂબ જ આનાથી વધારે. અને આ તમને કહું કે ગુજરાતનો પ્રેમ જ છે આપણા ઉપર, ઉતરતો રહે છે. પણ તમે એમાં તમારી પ્રોડક્ટ, તમારું ફૂડ, એમ્બિયન્સ બધું કામ કરે છે ના એ કરે. એમાં ધ્યાન આપીએ છીએ ક્વોલિટી માટે થઈને, અમે ખૂબ જ ચોક્કસ રહીએ છીએ અને કસ્ટમરને એનો સાથે પ્રેમ પણ ડેફિનેટલી. હવે સાહેબે નવું આ ચાલુ કર્યું છે, કેટલી ફ્લેવર છે સાહેબ ગોલામાં અત્યારે? આનંદભાઈ, આપણે 14 ફ્લેવરથી ચાલુ કર્યું છે. ઓકે, આ આપણું હજી ફર્સ્ટ યર સ્ટાર્ટિંગ છે, પણ ધીમે ધીમે અમે આમાં પણ વધારો કરતા જઈશું એમ જેમ આગળ વધીએ છીએ. ઓકે, અત્યારે આપણે જે ગોલામાં આપીએ છીએ, કેડબરી છે, ઓરેન્જ છે, આ બધા ઉપરાંત આપણી એક નેચરલ ફ્લેવર છે, કેસર ફ્લેવર છે. એ એકદમ નેચરલ છે, એમાં કોઈ પણ જાતનું એસન્સ નથી આવતું, કલર નથી આવતો. એટલે આજે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે જો કેસર ટ્રાય કરો. જી જી, ડેફિનેટલી ડેફિનેટલી. જનરલી હું વધારે પડતો કેડબરી ખાવાનું પ્રિફર કરતો હોઉં છું, મારી ફેવરિટ ફ્લેવર એ છે. સાચી વાત છે આનંદભાઈ, તમે કહ્યું એ પ્રમાણે જ અમારે લગભગ ગોલામાં 70% ફ્લેવર જે રનિંગ આઈટમ હોય તો એ લગભગ કેડબરી જાતું હોય, કેડબરી બટર, એટલે મીઠી ફ્લેવર વધારે જાતી હોય છે. તો અમે જ્યારે કસ્ટમરને કહીએ છીએ કે ભાઈ તમે કેસર એકવાર ટ્રાય કરો, તો એમનો ઇમિડિયેટલી છે ને એક લીધા પછી એમ થાય કે ભાઈ હવે કેડબરી પછી જો ખવાય તો બીજી પસંદગી આ કેસર જ છે. નેચરલ કેસર તો ટેસ્ટ એની અંદર એસન્સ કે કાંઈ આપણે ઉમેરતા નથી કેસરમાં. જી હે ને, ડેફિનેટલી ટ્રાય કરશું. અને થેન્ક યુ સાહેબ. અને હવે આપણે છે ને 2-3 કસ્ટમર ગોલો ખાઈ છે એના રિવ્યૂ જાણી લઈ પછી આપણે બનાવડાવીએ.
કેમ છો સાહેબ? મજામાં. શું નામ છે તમારું? સંજય. સંજયભાઈ, આની પહેલાં અહીંયા આવેલા છો તમે? ઘણી વખત. ઓકે, બોલો, કયો ટ્રાય કર્યો? મેં અત્યારે ચીકુ લીધો છે. ઓકે, કેવો લાગે? એકદમ સરસ. ઓકે, ક્વોલિટી પણ સારી છે અને ક્વોન્ટિટી પણ ઘણી વધારે છે. ઓકે, આ બોલો એકલાથી પૂરો ન થાય, આમાં ઓછામાં ઓછા બે જણા જોઈએ. યસ યસ યસ. અને તમે જાણો છો એમ ટી સ્ટ્રીટની બીજી બધી ફૂડ ક્વોલિટી તો સારી જ છે. યસ, એટલે જ અમે ગોલો ખાવા અહીંયા આવ્યા અત્યારે. ઓકે ઓકે, થેન્ક યુ. શું નામ સાહેબ તમારું? મારું નામ એન્જલ ગણાત્રા છે. ઓકે, કયો ગોલો ખાધો? મેં કેડબરી વિથ ડ્રાય ફ્રૂટ ખાધેલો છે સાહેબ. કેવો રહ્યો? બહુ સરસ છે, એની ક્વોન્ટિટી સારી, ક્વોલિટી પણ સારી છે. અને જે ડ્રાય ફ્રૂટ છે, જનરલી બીજા ગોલામાં આપણે જોઈએ છીએ ને, તો એ ડ્રાય ફ્રૂટ નાખે છે, પણ આમ ચાલુ ઓલા આ તમને ડ્રાય ફ્રૂટ નાખો અલગ જ સ્વાદ આવે છે. પ્રીમિયમ 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 ડ્રાય ફ્રૂટ ખાતા હોય ને એવું લાગે. બાકી બધામાં ઓલું શું છે કે ડ્રાય ફ્રૂટ ખાઈ છે કે સિંગ ભેગું ખાઈ છે, એવું ખ્યાલ ન આવે એમ. અને ક્વોન્ટિટી પણ સારી છે અને બહુ સ્વાદમાં પણ સરસ, અને એન્વાયરમેન્ટ તો અહીંયા સારું છે બેસવા માટેનું, એટલે બહુ પ્રોપર છે. તો ઉનાળામાં બધાને અહીંયા આવવા માટે આમંત્રણ છે. બહુ સરસ જગ્યા ને. થેન્ક યુ સાહેબ. ભાઈ ખરેખર બહુ સારી વાત કીધી. અહીંનું એટમોસ્ફિયર મીન્સ કે એમ્બિયન્સ બહુ જબરદસ્ત છે. કોઈ એવી ગોલાની જગ્યા નહીં હોય કે જે આટલું સારું એમ્બિયન્સ તમને મળતું હોય, બેસવા માટે આટલી સારી જગ્યા મળતી હોય. હવે છે ને મને બહુ મન થઈ ગયું, પહેલાં આપણે ગોલા બનાવડાવી અને ટ્રાય કરી પછી તમને ટેસ્ટ કરીને જણાવીએ. બનાવો એક કેડબરી કેસર. આ કઈ ફ્લેવર છે કેડબરી? આ કેડબરી ફ્લેવર છે. વાહ વાહ સાહેબ, આમાં ઓબ્ઝર્વ કરજો, આ જે અત્યારે લિક્વિડ પડે છે, જે કેડબરીનું સિરપ છે, એકદમ થીક છે. આ ઓબ્ઝર્વેશન કરજો, બીજે ગમે આ ગોલો ખાવ ને ત્યારે બીજે કેટલી પતલી હોય છે સિરપ. આ માવો મલાઈ લિક્વિડ ફોર્મમાં છે, ક્રીમ છે. ક્રીમ એકદમ થીક છે ભાઈ, જબરદસ્ત જબરદસ્ત. શું વાત છે ભાઈ, બસ 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 બસ, મોઢામાં પાણી આવે છે. પાછો સિરપ નાખી છે. હા ચાલો, માવો નાખીએ. હા, અને આ ડ્રાય માવો? ડ્રાય માવો છે. આ મોરો જ હોય ને? મોરો જ હોય. ઓકે. ડ્રાય ફ્રૂટ છે? બદામ. બદામ છે, કચ્ચા બદામ. કાજુ છે. ઓકે, એની ઉપર પાછી ફ્લેવર આવી જશે. રેડી છે? હા રેડી છે. ઓકે, આ કેસર ફ્લેવર છે, નેચરલ. એકદમ નેચરલ? એકદમ નેચરલ છે. ઓહો ભાઈ ભાઈ, કેસર એ દેખાય જો. માવો મલાઈ નાખી છે. આ લિક્વિડ ફોર્મમાં માવો આવી ગયો. આવી ગઈ મલાઈ, જેને ક્રીમ બી કહી શકાય. પાછી ફ્લેવર નાખી છે. ઓકે, ખૂબ સરસ. ડ્રાય માવો નાખી છે. ડ્રાય ફ્રૂટ છે. આ બદામ આવી ગઈ. બદામ આવી ગઈ. આ કાજુ આવી ગયો. આવી ગયો. અને માથે પાછું કેસર ફ્લેવર. વાહ, ફાઇનલી આપણો ગોલો આવી ગયો છે. અને થોડીક રીલ લેવામાં થોડોક ઓગળવા માંડ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @itandrive_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે, એના ઉપર સૌથી પહેલાં અમે રીલ મૂકીએ છીએ. આ કેડબરી ફ્લેવર છે, જેની કિંમત 220 રૂપિયા છે. પ્રીમિયમ ગોલો છે અને આની કિંમત છે 250 રૂપિયા, જે કેસરવાળો છે. અને જો કોઈને પ્લેન ગોલો ખાવો હોય તો 70 રૂપિયાથી આ ગોલાની શરૂઆત થાય છે. આપણે જે મંગાવ્યા છે અહીંના પ્રીમિયમ ગોલા છે, એ અત્યારે મંગાવ્યા છે. અને રાજકોટમાં સાહેબ તમે જો આવો ને, તો માવા મલાઈવાળો અને ડ્રાયફ્રૂટવાળો જો ગોલો ન ખાવ ને, તો તમારો ધક્કો વસૂલ ન કહેવાય. એકચ્યુઅલમાં આ પ્રીમિયમ ગોલો ખાવાની જ અહીંયા મજા છે. રાજકોટના ગોલા એકચ્યુઅલમાં આ વખણાય છે, સ્ટીક ગોલા અને સાદા ગોલા નહીં. હવે ફટાફટ ટ્રાય કરીએ. જોઈ લ્યો, એકદમ પ્રીમિયમ છે. જોતાં જ ખરેખર મોઢામાં પાણી આવે છે. હજી મોઢામાં મૂક્યા પહેલાં માવા મલાઈ, ડ્રાયફ્રૂટ, બધી જ વસ્તુ આમાં આવેલી છે. જબરજસ્ત છે ને, કેસરની ફ્લેવર આવે છે. અને આ જ લગી ખરેખર જેમ મારા ઘૂઘરા પ્રિય છે ને, એ જ રીતના સિઝનમાં મારા ગોલા પ્રિય છે. કેસરવાળી મેં ફ્લેવર ટ્રાય નથી કરી, લગભગ ક્યાંય મળતી નહીં હોય. અને આપણે જ્યારે ગોલો બનતો ને, ત્યારે મેં કોશિશ કરી છે દેખાડવાની, તમને લિટરલી કેસર દેખાશે, એટલું નેચરલ છે. ફ્લેવર જબરજસ્ત આવે છે. અને બાકી જે આને પ્રીમિયમ બનાવે છે, માવા મલાઈ ડ્રાયફ્રૂટ, ડ્રાયફ્રૂટ એ ખરેખર એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે. આ તમે નજીકથી જુઓ. અને કદાચ
રાજકોટ સિટીની બહાર જે લોકો જોતા હશે ને, જેને ખ્યાલ નથી આઈના ગોલા વિશે, એ લોકોને આ ગોલાની પ્રાઇસ હાઈ લાગતી હશે. કારણ કે હું દર વર્ષે એક ગોલાનો વિડીયો બનાવતો હોઉં છું, મેજોરિટી લોકોની એ જ કમેન્ટ આવતી હોય છે. પણ અહીંયાના લોકો 400 થી 500 રૂપિયા એ ગોલા ખાય છે, એટલે આ તો બહુ અમારા માટે રિઝનેબલ પ્રાઇસ કહેવાય, મિડલ પ્રાઇસ કહેવાય. અને મેજોરિટી લોકો આ રીતના ગોલા 200-250ના ખાવાનું પસંદ કરતા હોય, બે જણા આરામથી ખાઈ લે ને એટલી ક્વોન્ટિટીમાં ગોલો બનાવવામાં આવે છે, અને એકદમ હેવી હોય છે એકદમ. અને આ જો કેડબરી ફ્લેવર સાહેબ, આ છે ને આ પ્રેઝન્ટેશન, આ તમે ગોલાનું જે જોવો છો ને, રાજકોટની બહાર તમે ગમે આ જાઓ ને, આ ફ્લેવર આ ટેસ્ટ નહીં મળે. ભલે પછી આવડાવડા ગોલા બનતા, પણ આ ફ્લેવરને આ ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે. રાજકોટમાં રહેતા હોય એને તો ખાસ આ જગ્યાએ મુલાકાત લેવાની છે, પણ રાજકોટ બહાર આવતા હોય ને, ગોલા ખાધા વિના અહીંથી ન જવું, એ મારું એક તમને સજેશન છે, અને ખાસ કરીને આ જગ્યા માટે. એકચ્યુઅલમાં છે ને, કેસરવાળું જે ફ્લેવર ખાધી ને, એ પછી ખરેખર આજી ઓછી મજા આવે છે. બે ફ્લેવર જોરદાર છે, પણ આ આ બાજી મારી ગઈ ભાઈ. અને એક વસ્તુ ખાસ ગમી ભાઈએ જોર દઈને કીધું છે કે આ એક જ ફ્લેવર એવી છે કે એકદમ નેચરલ છે, જેમાં કેસર નાખીને જ ખાલી બનાવવામાં આવે છે. અને આઈ થિંક આ માહિતી આપ સૌને પસંદ આવી છે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ વિડીયોને આ શેર કરી દો, અને રાજકોટવાસીઓ પ્લીઝ એકવાર આ જગ્યાએ આવીને જરૂરથી ટ્રાય કરો, અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.